ભુજના નવા રેલવે સ્ટેશન વિસ્તારના રોડ રસ્તાની બિસ્માર હાલતથી લોકો પરેશાન. મારું નામ ભાવેશ ગોર, રહેવાસી શિવનગર. અહીં આપણે રેલવે સ્ટેશન નવું બની રહ્યું છે, આધુનિક. આવડા ખર્ચા સરકાર કરી રહી છે ને આવડા ટુરિસ્ટ આવે છે અહીં દેશ વિદેશથી. પણ અહીંયા લોકોને બહાર નીકળતા જ ખાડાવાળા રોડ, કચરાવાળા રોડ જોઈને બધા કહે છે આ શું જોવા આવીએ. બહુ તકલીફ છે અહીં. અહીં રોડ બનતા નથી, ખાડા ટેકરા છે, ગટરોની વાસ આવે છે લોકોને. વિદેશથી માણસો આવે તો આવું પરિચય લઈને જાય છે અહીં. સરકારને ઘણી રજૂઆતો કરે છતાં પણ આનો કોઈ નિરાકરણ થતો નથી. અહીં લોકોને એટલી પરેશાની છે, રેલવે સ્ટેશન ઉપર કોઈ પણ જાતની સુવિધાઓ નથી અહીં. અહીં તમે નવો રેલવે સ્ટેશન બની રહ્યો, તમે જુઓ તો રેલવેની વ્યવસ્થા, તમે જો એસી કોચ હોય તો 1.5 કિલોમીટર દૂરથી અહીં આવવું પડે. કોઈ વ્યવસ્થા નજીકથી નીકળવા માટે નથી. સિનિયર સિટીઝન હોય તો એને પણ ચાલવું પડે છે 1 કિલોમીટર. 1 કિલોમીટર ચાલે તો પહેલાં છેડેથી એને નીકળવા મળે. આ સરકાર આ કાંડા કાણ જ કરે છે. કોઈ પણ રજૂઆતો કરો, બસ હા બોલીને બેસી જવાનું. એમને ખબર છે વચનનો વાયદા તો હવે વાયરો વાય આવી ગયો છે, વચનોનો જ. બસ પૂછશો કે આચારસંહિતા લાગી ગઈ, આચારસંહિતા થઈ જાય પછી મત આપો તમે, પછી કરશું. પછી તો એને મળવા જઈએ તો દરવાજેથી પાછા વાળી નાખે, ભાઈ ટાઈમ નથી સાહેબ કશે. માંગ શું છે? જનતાની માંગ શું હોય? રોડ રસ્તા સારા હોય ને વ્યવસ્થા હોય, બસ. સ્ટ્રીટ લાઇટો, રોડ લાઇટો બી ક્યાંય નથી. 2-4 સમસ્યાઓ છે એ દૂર કરે ઘર સરકાર તો આમ જનતા પણ સુખી થાય અને એ તો સુખ ભોગવે જ છે.